नमस्ते बाल मित्रों, धोरण पांच विषय इंग्लिश ग्रामर विषयांक यूनिट टू तमारो धोरण पांच नू इंग्लिश ग्रामर नू आइडियल नू पुस्तक काढ़ियो दरे के एम आपने लास्ट मा शू करी हतुं तो यूनिट टू मा आपने एक्सरसाइज एटले के स्वाध्याय चालू कर्यो हतुं अने स्वाध्याय मा पहेलो एक प्रश्न आपणे पूर्णपण कर्यो हतो। अहींया सुधी छेले आपणे उदाहरणो लखेला हता। आजे आपणे नीचे जो कन्वर्ट द फॉलोइंग सेंटेन्स इनटू इन्वर्जन क्वेश्चन्स એટલે કે નીચેના વાક્યોને ઉલટ પ્રશ્નમાં ફેરવો। હવે આપણે અહીંયા તમને જે આ વાક્ય આપેલા છે એને ઉલટ પ્રશ્નમાં ફેરવવાના છે। તો આપણે શીખ્યા હતા કે ઉલટ પ્રશ્નમાં જ્યારે વાક્યને ફેરવવાના હોય ત્યારે પહેલા ઇઝ આવે છે, ઇઝ થી વાક્ય બનાવવામાં આવે છે। જેમ કે ધીસ ઇઝ એમ આપણે શીખવાડ્યું હતું, પણ એની બદલે ઇઝ પહેલા આવશે અને ધીસ પછી આવશે। અને જ્યારે ઉલટ પ્રશ્ન બનાવો ત્યારે ફરજિયાત પાછળ ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત મૂકવામાં આવે છે। તો જુઓ એના વાક્યો જે છે એ હું અહીંયા બોર્ડ ઉપર નહીં લખું, હું ડાયરેક્ટ અહીંયા જવાબ લખીશ। વાક્યો આ જે છે એ તમારે તમારા બુકમાં ધ્યાન લઈને જોવાના છે અને એના જવાબ હું અહીંયા લખું છું। તમારું આઈડિયાનું પુસ્તક પાના નંબર 13 પહેલું વાક્ય શું લખેલું છે? ધીસ ઇઝ અ નાઇફ, કે શું આ ચપ્પુ છે? નાઇફ એટલે કે છરી। તો હવે આપણે એને ઇઝ વડે વાક્ય ઉલટ પ્રશ્નમાં ફેરવવું છે તો કેવી રીતે ફેરવીશું? તો પહેલા ઇઝ લખવાનું આવશે, ઇઝ ધીસ, ધીસ પછી આવશે ઇઝ ધીસ, પછી છેલ્લે જે આ શબ્દ આપેલો છે તો આર્ટિકલ સહિત એમના મૂકવાનો છે। ઇઝ ધીસ અ નાઇફ, કે એન આઈ એફ ઈ, અને પાછળ ફરજિયાત પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્કની નિશાની મૂકવાની છે। જો તમે એક્ઝામમાં નહીં મૂકેલી હોય તો તમારો માર્ક કટ થઈ જશે। બીજો વાક્ય, તમારે આ જે હું અત્યારે લખું છું એ ધ્યાન દઈને જોવાનું છે। પહેલાં લખવાની જરાય ઉતાવળ કરવાની નથી, પહેલાં ધ્યાન દઈને સમજી લો, પછી હોમવર્કમાં લેશનમાં લખું છું, બરાબર? ધેટ ઇઝ અ નિકલ, કે શું પેલું ગરુડ છે? તો હવે આપણે સોરી, ધેટ ઇઝ અ ઈગલ એટલે કે પેલું ગરુડ છે, વાક્ય એમ છે, પણ હવે આપણે એને ઉલટ પ્રશ્નમાં ફેરવવું છે તો શું લખીશું? ઇઝ ધીસ, સોરી, ઇઝ ધેટ અ નિકલ, કે શું પેલું ગરુડ છે? પ્રશ્નાર્થ ચિહ્ન ઇઝ ધેટ
That is a big big sea. तो हमें आप लोग लिख सकते हैं. Ship એટલે જહાજ થશે. Is that a big ship? શું પેલું મોટું જહાજ છે? SHIP ship એટલે જહાજ. અને SHWEP ship એટલે ઘેટું. નંબર 6. That is a dog. કે પેલું બતક છે. તો હવે આપણે એને ઉલટ પ્રશ્ન આપી દઈશું. ઇઝ ધીસ અ ડગ? કે શું આ ડગ એટલે કે બતક છે? લખેલું હતું કે ધીસ ઇઝ અ ડગ, કે આ બતક છે. ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. હવે એને આપણે ઉલટ પ્રશ્ન આપી દઈશું કે ઇઝ ધીસ અ ડગ, શું આ ડગ છે, શું આ બતક છે. નંબર 7. This is a bat. આ બેટ છે. તો હવે આપણે એને ઉલટ પ્રશ્નમાં ફેરવીશું. Is this a bat? Is પેલા. Is this a bat? જ્યારે ઉલટ પ્રશ્નમાં વાક્ય ફેરવો ત્યારે ખાસ યાદ રાખવાનું છે ઇઝ પેલા હશે, ધીઝ અથવા તો ધેટ હશે એ પછી આવશે, અને પછી પાછળ જે અન્ય શબ્દો આપેલા હોય એ લખવાના છે અને પાછળ પ્રશ્નાર્થ છે. એકદમ સિમ્પલ છે, તમને સરળતાથી યાદ રહી જશે. નંબર 8. ધેટ ઇઝ અ પેન. પેલી પેન છે, બરાબર. તો હવે આપણે એનો ઉલટ પ્રશ્ન આપી દઈશું. ઇઝ ધેટ અ પેન? શું પેલી પેન છે? નંબર 9. લાસ્ટ. ધીસ ઇઝ અ બોક્સ, કે આ ખોખું છે. હવે આપણે એને ઉલટ પ્રશ્નમાં ફેરવીશું કે ઇઝ ધીસ અ બોક્સ, શું આ ખોખું છે. એના જવાબો મેં અહીંયા લખેલા છે, વાક્યના જવાબ.